આજે તમારા બધાએ એક પ્રશ્નો લેવાનો છે કે આજથી અને અત્યારથી જ કા તો આ ઘરમાં હું અને મારો પરિવાર રહેશે અને કા તો પછી તમારી દાડકી વહુ મહેશ આ ઘરના પેપર્સ પર મારું નામ પણ છે મને મારો ભાગ જોઈએ છે હર્ષભાઈ ક્યાં રહેશે ગેસ્ટ રૂમમાં રહી જ શકે છે ઠીક છે તારે ઘરના ભાગલા પાડવા છે ને હું તારો વર છું અને આ ઘરનો દીકરો પણ ખેંચી નાખ મારી પરથી એક રેખા અને કરી નાખ મારા પણ ભાગલા તમે જરાય ચિંતા ના કરશો મમ્મી નક્કી મહેકના મનમાં કંઈક તો હશે નહીં તો એ આમ ઘરના ભાગલા પાડવાની વાત ના કરે એટલો વિશ્વાસ તો મને છે મહેક પર પણ મને એ સમજાતું નથી કે આમ અચાનક કશું જ કયા કારવ્યા વગર એને ઘરના ભાગલા પાડી નાખ્યા કાંતિભાઈને પણ ન કહેવાનું ઘણું બધું કહ્યું એના વ્યવહાર અને વર્તનથી મન મૂંઝાય છે શું કામ આવું વિચિત્ર વર્તન કર્યું એને ભાભી આને વિચિત્ર વર્તન ન કહેવાય સ્વાર્થી વર્તન કર્યું ને એમ કહેવાય પહેલા તો કુશલને પોલીસ પાસે પકડાવી દીધી પછી કોર્ટમાં જઈને એના વિરુદ્ધ એને જબાની આપી દીધી હવે આપણા ઘરના ભાગલા કરી નાખ્યા પહેલી વાર માણેક પરિવારમાં આવું થયું છે મને સમજાતું નથી કે મહેક આવું શું કામ કરી રહી છે ભાભી શું આ એ જ મહેક છે જેને આપણા બધાના દિલ જીતી લીધેલા મન જીતી લીધેલા અને આજે બધાના મન દુભાવવા માટે તૈયાર થઈ ગઈ છે એને એક વાર પણ એવો વિચાર ન કર્યો કે એને આવા વર્તનથી તમારા ઉપર હર્ષ ઉપર કે આ ઘરમાં રહેતા લોકો ઉપર શું અસર થશે ના પપ્પા એવું નથી નક્કી મહેકના મનમાં કંઈ શેફાલી મહેકના મનની વાત જાણવાનો અને બધાને સમજાવવાનો તને એટલો શોખ હોય ને તો જા જઈને રે એની સાથે ઘરમાં એના ભાગમાં તારે જો અમારી સાથે રહેવું હોય ને અહીંયા તો અમારો સાથ આપવો જ પડશે બાકી જઈ શકે તું પણ જા કાંતિભાઈ દરેક વ્યક્તિએ સમય અને સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ બદલાવું પણ જોઈએ ના ભાભી ના સમય અને સંજોગોએ માણસ પ્રમાણે બદલાવું જોઈએ તમે એમ રાખો બસ બાકી કોઈના વિચારો પર માન્યતા ઉપર કોઈને ફોર્સ થોડો કરાય છે શેફાલી મને મહેક પર લાગણી છે ખૂબ છે પણ સાચું કહું તો એણે જે પણ કંઈ કર્યું એ જરાય યોગ્ય નથી કર્યું આ ઘરના ભાગલા પાડ્યા એણે સમજાતું નથી કે આ કરવા પાછળ શું કારણ હોઈ શકે પણ સાચું કહું તો ડર પણ લાગે છે એ વાતનો ડર કે એના આ નિર્ણયથી ક્યાંક હર્ષ અને મહેકના સંબંધો પર અસર ના પડે
कारण के मारी पासे जगत नी सर्वश्रेष्ठ कही शकाय एवी रूपाळी पत्नी छे, द मोस्ट ब्यूटीफुल गर्ल ऑन द प्लेनेट। हवे तो भेट तारो स्पर्श मात्र रोम रोम ने रोमांचित करी नाखतो होय छे। ए अदा, ए मजा लैपटॉप मां क्या थी? આટલો કપરો નિર્ણય તો લઈ લીધો મેં, પણ એ ના વિચાર્યું કે આખો દિવસ તો હું ગમે તેમ કરીને મેનેજ કરી લઈશ, પણ રાત્રે હું મારા તકિયા વગર સુઈશ કઈ રીતે? મારા તકિયાનો તો ત્યાગ આપ્યો છે, સાથે સાથે મારી ઊંઘને પણ ત્યાગી છે મેં। તમે મારો તકિયો પણ લઈને આવ્યા? નજીક આવવાનું બાનું સારું છે। હું બાનું તો કાઢું છું, તમે તો એ પણ નથી કરતા। અચ્છા એમ? અરે બાજુમાં સુવાની વાત હોય, આ લેપટોપ ને થોડી બાજુમાં લઈને સુ। ચાલ હવે મને ઊંઘ આવે છે, હવે મારે સુવું છે, અને હું એમ ઈચ્છું છું કે મારી બાજુમાં પણ કોઈ સુવે। તારી જે ઘરમાં કચકચ છે ને એ સાંભળીને મારું માથું દુખવા માંડે છે। હવે તને ઓફિસ પણ સાથે લઈ જાઓ તો મારે તારે બે જગ્યાએ સહન કરવી પડે। એક મિનિટ એક મિનિટ, એટલે તમે એમ કહેવા માંગો છો કે હું કચકચ કરું છું? અને મારી પાસે જગતનો સર્વશ્રેષ્ઠ કહી શકાય ને એવો પતિ છે જેનું ધ્યાન ભંગ કોઈ સ્ત્રી ન કરી શકે, અને મારો પતિ મને ખૂબ પ્રેમ કરે છે। તમે જ મારા સ્વેટર અને તમે જ મારી શાલ, તમે છો તો ઉભરાય છે અનહદ અનહદ વાત।